રાજ્યભરમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બૂથ જથ્થાબંધ બજાર દ્વારા વેપારના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિણામે આજથી જથ્થાબંધ બજાર બપોરના 3 કલાક સુધી ખુલ્લી રહેવા પામશે. કચ્છ તેમજ ભુજમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને જથ્થાબંધ બજારના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યો છે. સોમવારના ઉઘડતી બજારથી જ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. સવારના 8 કલાકથી લઈને બપોરના 3 કલાક સુધી બજાર ખુલ્લી રહેશે. જથ્થાબંધ બજારમાં મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાંથી માલ આવતો હોય છે, જેને કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાની વેપારીઓમાં દહેશત ઉઠવા પામી છે. કચ્છમાં અત્યાર સુધીમાં 332 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ ઉજાગર થઈ ચૂક્યા છે અને હજુ પણ પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે. ત્યારે સૌથી મોટી બજાર હોવાથી તેમજ ઘણા વેપારીઓ, દલાલભાઈઓ તથા ટ્રાન્સપોર્ટરોની ભલામણને ધ્યાને લઈને બજારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના પગલે બપોરના 3 કલાકે જથ્થાબંધ બજારના તમામ ગેટ બંધ કરી દેવામાં આવશે. જોકે વેપારીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય આગામી 31 જુલાઈ સુધી હાલ પૂરતો લાગુ કરવામાં આવ્યો છે. બાદમાં પરિસ્થિતિ જોઈને સમયગાળો લંબાવવાનો વિચાર કરવામાં આવશે. જથ્થાબંધ બજારની અંદર 450 વેપારીઓ હોલસેલના છે. અહીંયા કને પૂરા આખા કચ્છને માલ સપ્લાય થાય છે. એટલે અમે આવતીકાલે શનિવારે બેઠક કરી હતી ને એની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે જથ્થાબંધ બજારના 450 વેપારી બહારથી હવે ઘણા બધા લોકો આવે છે અને કચ્છની અને 300 કેસમાંથી થઈ ગયા છે. એટલે અમે એ લોકો નિર્ણય લીધો કે 3:30 વાગે બજાર બંધ કરી દેવામાં આવશે. સોમવારથી અમલ કરવામાં આવશે આ નિર્ણય 20 તારીખથી. જો અમારે અહીંયા તો પહેલાં તો બહારથી ગાડીઓ આવતી હોય, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, યુપી છે, બધી ગાડીઓ આવતી હોય, કર્ણાટક છે, એટલે એની પણ અમે સેનિટાઈઝર કરીએ છીએ આવે ગાડીઓ એટલે. ને પછી હવે બહારની પબ્લિકો ઘણી બધી આવી ગઈ છે કચ્છમાં, એ પણ ગાડીઓ લઈને ખોટી રીતે માર્કેટમાં ફરવા આવે છે, એટલે અમને બીક લાગે છે પોતાના વેપારીઓના.